શિવભક્તોનો પ્રિય એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે પોરબંદરના શિવ ભક્ત રાજવી વિકમાતજીએ અનેક શિવ મંદિરનું નિર્માણ અને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો જુઓ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આ ખાસ અહેવાલ પોરબંદરના પરમ શિવ ભક્ત મહારાણા ભોજરાજજી ઉર્ફે વિકમાતજી ખીમાજી જેઠવા એ અચાનક શિવ મંદિરોનું નિર્માણ અને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો આંગે માહિતી આપતા ઇતિહાસકાર વીરદેવસિંહ પી જેઠવાએ જણાવ્યું હતું કેરાણા ખીમાજીના મૃત્યુ થયું ત્યારે આ બાળ રાજા વિકમાતજીની ઉંમર માત્ર આઠ વર્ષની હતી તેથી રાજ્યનું તમામ કામ તેમના માતૃશ્રી રૂપાળીબાએ ચલાવ્યું રાજમાતા રૂપાળીબા સાહેબ ચૂડાના ઝાલા ઠાકોર હઠીજીના કુંવરી હતા પછી પવિત્ર રાજમાતા રૂપાળીબા સાહેબનો સ્વર્ગવાસ થતા રાજ્યની બધી જવાબદારી રાણાશ્રીને માથે આવી પડી હતી આરંભના વર્ષોમાં હવેલીએ દર્શન કરવા જતા વિકમાતજીનું ધાર્મિક જીવન ઋષિમુનિઓ જેવું હતું

જયપુરી ઝડતરનો ચાંદલો જેમાં છ લટકણીયા છે આ સંપૂર્ણ શણગાર ભોજેશ્વર દાદાને અને માતા પાર્વતીજીને અર્પણ કર્યો અને પૂજારીને વર્ષાસન બાંધી આપ્યું હતું આ ઉપરાંત બિલેશ્વર ગામ ઐતિહાસિક મંદિર શ્રી બિલનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો અને રાણાશ્રી વિકમાતજીએ મહંત પરિવારને જીવાય રૂપે બિલેશ્વર ગામ ધર્માદામાં લખી આપ્યું હતું મંદિરના રક્ષણ માટે બે હથિયારબંધ સિપાઈ રહેતા હતા અને પોતાની રાજમુદ્રામાં બિલનાથ સેવક રાણા એમ લખતા હતા પોરબંદર સ્ટેટ સિમ્બલમાં પણ ઉપર ભગવાન શિવના વાહન નંદીને પણ સ્થાન આપ્યું અને સૂત્ર લખ્યું શ્રી વૃષભ નમઃ જે રાણા વિકમાતજીની શિવ ભક્તિનું પ્રમાણ આપે છે વૃદ્ધાવસ્થામાં પણ સવાર સાંજ ઘોડે બેસી પહેલા તેઓ પોતાના કુળદેવી શ્રી વિદ્યાવાંશીની માતાજીના દર્શન કરવા છાયા જતા ત્યાંથી કેદારનાથ સુદામાજી અને ભોજેશ્વરના દર્શન કરી આવતા દર્શન કરી આવ્યા વિના તેઓ જમતા પણ નહીં અને મહિનામાં એકવાર તેઓ શ્રી બિલનાથ મહાદેવના દર્શન કરવા બિલેશ્વર જતા હતા શ્રાવણ માસમાં તેઓ ફક્ત એક સમય ફલાહાર કરતા અન્ન પણ લેતા નહીં રેશમી વસ્ત્રો અને અલંકાર તેઓ પહેરતા નહીં ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરતા હતા તેઓ સિત્તોતેર વર્ષની આયુ ભોગવીને પવિત્ર રાજવીનો કૈલાસવાસ તારીખ એકવીસ એપ્રિલ ઓગણીસો ના રોજ ચૈત્રવદ છઠ ને શનિવારના દિવસે થયો આજે પણ પોરબંદરના નગરજનો આ પ્રજાવત્સલ અને શિવભક્ત રાજવીને ગૌરવથી યાદ કરે છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર